વાઘોડી તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ. ડેપ્યુટી કલર સ્ટેમ્પ ડ્યુટી અધ્યક્ષતાના માર્ગ અને મકાનના કાર્યપાલ ઇજનેરીની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં તાલુકા સભાના સદસ્ય અડધો કલાક મોડા આવતા આ સભા મોડી યોજાઈ હતી, જેમાં ભાજપના ચૂંટાયેલા 18 સભ્યો પૈકી 3 સભ્યો મોડા આવ્યા, જ્યારે એક અપક્ષ અને એક કોંગ્રેસ સદસ્ય હાજર રહ્યા હતા. ચૂંટાયેલા તમામ સદસ્યોએ પ્રમુખ ઉપપ્રમુખને ફૂલહાર ચડાવીને મોઢું મીઠું કરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રમુખ તરીકે ચંપાબેન ગણેશભાઈ વણકર તથા ઉપપ્રમુખ તરીકે શાંતિલાલ નારાયણભાઈ રબારી વાઘોડિયા તથા કારોબારી અધ્યક્ષ તરીકે જીતેન્દ્ર બાબુભાઈ પટેલ તથા પક્ષના નેતા તરીકે વર્ણરાજભાઈ અને દંડક તરીકે સોનલબેન પટેલની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વાઘોડીના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ તથા વાઘોડી મારું નામ ચંપાબેન ગણેશ છે. હું તાલુકા પ્રમુખ ચૂંટાઈ છું. તે ધારાસભ્ય ના તાલુકા પંચાયતમાં જે મને બહુમતીથી બધાએ જીતાડી છે તેના માટે ખૂબ ખૂબ આભાર. આજે વાઘોડિયામાં પ્રમુખ ઉપપ્રમુખ દંડકશ્રી અને કારોબારીના બધા જ અધ્યક્ષોને મારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આગેવાનોને ખૂબ ખૂબ પહેલાં તો અભિનંદન પાઠવું છું એમને કે ભારતીય જનતા પાર્ટીનું શિસ્તબદ્ધ રાખીને આજે ઘણા સમય પછી હું આ તાલુકા પંચાયતમાં આવ્યો છું. બાકી તો લગભગ 30-35 વર્ષથી તાલુકા પંચાયત જ અમારી ભારતીય જનતા પાર્ટીની અને અમારી લોકોની જ હતી. ગઈ વખતના દરમિયાનમાં અમારી ચૂક રહી એટલે બધે ઠેકાને બી થોડું ઢીલું પડેલું હતું. જિલ્લા પંચાયતમાં બી થોડું અમારું પાછળ હતું. આજે જિલ્લા પંચાયત બી અમારી છે, તાલુકા પંચાયતો બી અમારી છે, ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં બી છે, ભારતીય જનતા પાર્ટીનું શાસન હિન્દુસ્તાનના ઉપર નરેન્દ્ર મોદી બી છે, બધા જ છે. અને આજે જે ચૂંટાઈને આવ્યા છે મારા તાલુકાના સભ્યો, તાલુકાના જે અધિકારીઓ એનો સાથ સહકાર, આ પ્રેસવાળાઓનું સાથ સહકાર ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે. હું પ્રેસવાળાનું બી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને અમારે હવે જે કંઈક મળીને બધાએ સંગઠન મળીને એક વિકાસની યાત્રા ચલાવવાની છે. ટૂંક સમયના અંદર બધા જ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિને આખા વાઘોડિયા તાલુકાના અંદર અમે વિકાસની રેલી લઈને નીકળીશું ટૂંક સમયમાં, અને વિકાસની રેલીને લઈને નીકળીશું બધા સાથે લઈને, અને બતાવીશું કે ભારતીય જનતા પાર્ટી જે હિન્દુસ્તાનના અંદર વિકાસ કરી રહ્યો છે, ગુજરાતમાં વિકાસ કર્યો છે, એવા વાઘોડિયા મત વિસ્તારના અંદર બી વિકાસ કરીશું. અને જે બી ખૂટું રોડ હશે, પાણીની લાઇન હશે, આવાસના મકાનો હશે, જે કંઈ બી ખૂટું હશે એ પૂર્ણ કરવાની અમે આજે વાઘોડિયા તાલુકાના બધા જ મતદારો ભાઈઓ બહેનોને વચન આપીએ છીએ કે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ આપની પડખે રહેશે, આપનો વિકાસના કામે ખડે પગે કામ કરશે, એ જ શુભકામના પાઠવું છું. હું અગાઉ જ આપને બોલી ચૂક્યો છું કે મારા વાઘોડિયા તાલુકાના 20-20 ને લઈને, જે ભલે વિરોધ પક્ષના બી હશે એમને બી જોડે લઈને એક વિકાસ યાત્રા કાઢવાનો છું. અને વિકાસ યાત્રામાં એ કાઢીશ કે વાઘોડિયા તાલુકાના અંદર છઠ્ઠી ટર્મ મારા સંસદ ધારાસભ્ય તરીકે થઈ છે અને છઠ્ઠી ટર્મના દરમિયાનના અંદર અમે જે ગ્રાન્ટો આપી છે અને જે ગ્રાન્ટો બાકી છે એ તાલુકાની ગ્રાન્ટમાંથી લઈશું, જિલ્લાની ગ્રાન્ટમાંથી લઈશું, અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આવશે, સંસદની ગ્રાન્ટમાંથી આવશે, અને જે કંઈ નોટિફાઈડની એરિયાની અંદર હશે એ બી ગ્રાન્ટો આવશે. એ વિકાસ બધા વિકાસના પંથે આ વર્ષના દરમિયાનના અંદર ખ્યાલ આવી જશે કે જે ચૂંટાયેલી પાંખ ભારતીય જનતા પાર્ટીની ખડે પગે કામ કરશે.